હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય વિજ્ઞાનના આજના પીરિયડમાં આપણે આગળના પિરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું એના માટે સ્વાપોથી પાઠ ત્રણ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે સમજાવો તો રૂ સણ ઊન રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવાય છે જે કુદરતી રેસા છે માનવસર્જિત રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે સંશ્લેષિત રેસા નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થ છે તેમને જોડીને બનાવેલી સાંકળ છે પ્રશ્ન નંબર બે શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે સમજાવો તો પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે કારણ કે નંબર એક પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી નંબર બે તેમને કાંટ લાગતો નથી નંબર ત્રણ તે વજનમાં હલકા મજબૂત અને ટકાઉ હોય છે નંબર ચાર ધાતુના પાત્ર કરતાં કિંમતમાં સસ્તા હોય છે અને સરળતાથી વાપરી શકાય તેવા હોય છે પ્રશ્ન નંબર ત્રણ શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ શા માટે તો પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય પદાર્થ છે તેનું વિઘટન પામતા ઘણા વર્ષો લાગે છે તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે ઉપરાંત પ્લાસ્ટિક પદાર્થોનું દહન ધીમું થાય છે અને તે દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળે છે જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે આ નિવારવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ પ્રશ્ન નંબર ચાર સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે આ વિધાન સમજાવો જવાબ છે સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે આ પ્રકારના રેસાઓ બનાવવા કોઈપણ પ્રકારના વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ થતો નથી એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવા વૃક્ષો કાપવા પડતા નથી સંશ્લેષિત રેસાઓના બહોળા ઉપયોગને કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય વસ્તુઓનો વપરાશ ઘટ્યો છે આમ જંગલનું સંરક્ષણ કરવામાં સંશ્લેષિત રેસાઓ ઘણા જ મદદરૂપ થાય છે પ્રશ્ન નંબર પાંચ સંશ્લેષિત રેસાઓ એટલે શું ચાર ઉદાહરણ આપો તો સંશ્લેષિત રેસા એ નાના નાના એકમો જોડીને બનાવેલી માળાના મણકાની રચના જેવી સાંકળ છે ઉદાહરણ રેયોન એક્રેલી પોલિએસ્ટર અને નાયલોન પ્રશ્ન નંબર છ રેયોન શું છે તે કૃત્રિમ રેશમ તરીકે શા માટે ઓળખાય છે તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાને રેયોન કહે છે રેયોન રેસા કુદરતી રેસા કૃ રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતું હોવાથી તે કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર સાત નાયલોન રેસાના ગુણધર્મો જણાવો તો નંબર એક નાયલોન રેસા મજબૂત સ્થિતિસ્થાપક અને હલકા હોય છે નંબર બે આ રેસા ચમકદાર છે નંબર ત્રણ તે સહેલાઈથી ધોઈ શકાય તેવા છે પ્રશ્ન નંબર આઠ નાયલોન રેસાના ઉપયોગો જણાવો તો નંબર એક મોજા દોરડા તંબુ ટૂથબ્રશની બનાવટમાં નંબર બે કારના સીટ બેલ્ટ પડદાની બનાવટમાં નંબર ત્રણ પેરેસૂટ અને પર્વતારોહણ માટેના મજબૂત દોરડા બનાવવા પ્રશ્ન નંબર નવ પોલિએસ્ટર રેસાના ગુણધર્મો જણાવો એમાં નંબર એક આ રેસામાંથી બનાવેલા કપડામાં કરચલી પડતી નથી નંબર બે ધોવામાં સરળ છે નંબર ત્રણ આ રેસા પાણીનું શોષણ કરતા નથી તેથી તેના બનાવેલા કપડાં ધોયા પછી જલ્દી સુકાઈ જાય છે પ્રશ્ન નંબર દસ પોલિએસ્ટર રેસાના ઉપયોગો જણાવો એમાં નંબર એક પહેરવાના કપડાં બનાવવા નંબર બે બાટલી પાતળી ફિલ્મ બનાવવા નંબર ત્રણ વાયર તથા અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવા પ્રશ્ન નંબર અગિયાર પ્લાસ્ટિકના ચાર ઉપયોગો લખો એમાં નંબર એક સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિક ઉપયોગી છે નંબર બે ખાસ પ્રકારના રસોઈના વાસણો કે અન્ય ઘર વપરાશમાં ઉપયોગી વાસણો બનાવવા વપરાય છે નંબર ત્રણ ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે ઉપયોગી છે નંબર ચાર વિદ્યુતના તારને પ્લાસ્ટિકનું આવરણ ચઢાવવા ઉપયોગી છે પ્રશ્ન નંબર બાર પ્લાસ્ટિકના ચાર ગેરફાયદા જણાવો એમાં નંબર એક પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય છે નંબર બે જમીનમાં દટાયેલો પ્લાસ્ટિકનો કચરો વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી જમીનને પ્રદૂષિત કરે છે નંબર ત્રણ પ્લાસ્ટિકનું દહન ધીમું થાય છે સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી નંબર ચાર પ્લાસ્ટિકના દહન દરમિયાન ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળી વાતાવરણને પ્રદૂષિત કરે છે અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં પાઠ ત્રણના પ્રશ્ન સાતથી દસના જવાબો પૂર્ણ કરવાના છે જેના જવાબોની ચકાસણી આપણે આવતા પીરિયડમાં કરીશું